સુરત મહાનગરપાલિકા દ્વારા તાપીમાંથી શુદ્ધિકરણને લઈ મોટી વાતો કરવામાં આવે છે. ખાસ કરીને વર્ષોથી જળકુંભીનો પ્રશ્ન આજ દિન સુધી સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી. જળકુંભી ખૂબ મોટા પ્રમાણમાં તાપી નદીમાં જોવા મળતી હોય છે. તેના કારણે પાણી પણ ખૂબ મોટા પ્રમાણમાં પ્રદૂષિત થઈ જાય છે. સુરતનો દેશભરમાં સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે, પરંતુ પાણી પીવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે કોઝવે ખાતે જળકુંભી જામી ગઈ છે, જેથી શહેરીજનોની સાથે સાથે સામાજિક કાર્યકરો પણ ગંદકીને લઈને સવાલો ઉભા કરી રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા તાપી નદીની સફાઈ પણ યોગ્ય પ્રમાણમાં થાય તેવી માંગ કરવામાં આવી છે. તાપી નદીમાં જ્યારે જળકુંભી વધી જાય છે ત્યારે જીવાતનું પ્રમાણ પણ વધી જાય છે, કારણ કે જળકુંભીને કારણે પાણીની સ્વચ્છતા જળવાઈ રહેતી નથી. ભૂતકાળમાં પણ અનેક વખત જળકુંભીના કારણે દૂષિત પાણીનો પ્રશ્ન ઊભો થયો હતો. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોઈએ તો જળકુંભીના મૂળિયા ખૂબ જ ઉડાણમાં જતા હોય છે અને તેને કારણે પાણીની જે અવર જવર છે તે પણ ઓછી થઈ જાય છે. તેના કારણે પાણીમાં દુર્ગંધ પણ શરૂ થઈ જાય છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.